अमरेली पुलिसे महाराष्ट्रमांथी चालता आंतरराज्य कौभांडनो पर्दाफाश कर्यो हतो। अमरेली पुलिसे महाराष्ट्रमांथी चालता आंतरराज्य कौभांडनो पर्दाफाश कर्यो हतो। अमरेली पुलिसे बे आरोपीओनी अटकायत करी हती। अमरेलीनो खेडूत करोड़ोनी छेतरपिंडी करीने आचरेल कंपनीना सकंजामां सपड़ायो हतो। केरिया नागस गामना खेडूतना 25 लाख रोकड़ साथे रोकाण करी छेतरपिंडी कराई हती। वर्ष 2018 માં કંપનીએ શરૂ થઈ 2022 સુધી ઇન્વેસ્ટ લીધા બાદ વળતર ન મળતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે બે આરોપીઓ સુશાંત ગાવડે હર્ષદ ઓઝાની અટકાયત કરી હતી। કરોડોની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ફરિયાદની હકીકત એવી છે કે કેરિયા નાગસ ગામના ચિરાગભાઈ ગાંગડિયા નામના વ્યક્તિને જાન્યુઆરી 2022માં એમને વર્ટિકલ ફાર્મિંગની ખેતી કરવી હતી। એ માટે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હતા। એ વિડીયોના માધ્યમથી એ મહારાષ્ટ્રમાં એસ એગ્રીને એક્વાય LLP કંપનીના કોન્ટેક્ટમાં આવેલા અને ત્યાંના અલગ અલગ પ્રોજેક્ટની મુલાકાત લીધેલી અને મુલાકાત દરમિયાન એમની વચ્ચે વાતચીત થયેલી અને એ અન્વયે એમને કરાર થયેલો। કરારની અંદર એમને 25 લાખ રૂપિયા રોકાણ કરવાથી કંપની તરફથી એમને વર્ટિકલ ફાર્મિંગનું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવશે અને દર વર્ષે એમને 25 લાખનું વળતર ચૂકવવામાં આવશે। આ પ્રકારની એમને વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને આ પ્રકારનું સ્ટેમ્પ ઉપર લખાણ કરવામાં આવેલું હતું। ત્યારબાદ જે વર્ટિકલ ફાર્મિંગનું પ્રોસેસ છે એ અન્વયનું અમુક બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, પૂર્ણ કોઈ સ્ટ્રક્ચર કરવામાં આવ્યું ન હતું અને કોઈ વળતરમાં ચૂકવવાનું ન હતું અને પોતાના ખેતરમાં ખેતી ના કરી શકે એ પ્રકારની સ્થિતિ થઈ હતી, જેના કારણે એમણે કરારનો ભંગ થયો હોય અને સાથે છેતરપિંડી થયું એવું જણાતા પોલીસમાં ફરિયાદ કરી હતી। એ ફરિયાદ અન્વયે હાલમાં પ્રશાંત જાડે અને સંદીપ સામંત આ નામના બે વ્યક્તિઓ છે જે મુખ્ય આરોપીઓ છે, એમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીનો ઇતિહાસ એવો છે કે પ્રશાંત જાડે જે એસ એગ્રી અને એક્વા કંપની છે એમના ચેરમેન છે અને મહારાષ્ટ્રમાં પુણે, થાણે, નાગપુર એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એફઆઈઆર દાખલ થયેલી છે અને એક ખાસો આ બાબતે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ત્યાં કેટલા પ્રમાણમાં કોઈ કૌભાંડ છે એ બાબતે તપાસ હાલમાં ચાલુ છે। પરંતુ હાલની જાણકારી મુજબ આપણે અમરેલીમાં અહીંયા 25 લાખનું જે બાબત છે એ ધ્યાનમાં આવેલી છે, પરંતુ ત્યાં અલગ અલગ એફઆઈઆર દાખલ થઈ છે ત્યાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડ હોય એ બાબતે નકારી શકાય નહીં।